કોરોના મહામારીના પગલે એનએસયમાં મે મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા મોકૂફ અથવા રદ કરવાની માંગ કરી છે। कोरोना महामारी वच्चे गुजरात राज्य की स्थिति खूब वणसी है। संक्रमण सतत वधी रह्यु छे। कोरोना केसना सतत ब्लास्ट थई रह्यो छे त्यारे शिक्षण कार्य पण बंद करी देवायु छे। तेम छतां आवी गंभीर स्थिति वच्चे आगामी मे महीनामां धोरण 10 अने धोरण 12 नी परीक्षा योजवानी होय त्यारे लाखों विद्यार्थीओ बोर्डनी परीक्षा आपवाना होय तेवा समये आ परीक्षाथी लाखों विद्यार्थीओ संक्रमित थवानी पूरी शक्यताना पगले परीक्षा ताकीदे रद्द करवा माटे प्रदेश कोंग्रेस एनएसयूआईना मंत्री केतन कुमार द्वारा मुख्यमंत्री शिक्षण मंत्रीने पत्र द्वारा रजूआत कराई छे। જ્યારે પત્રમાં એનએસયુઆઈ દ્વારા એવો પણ ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો છે કે સીબીએસઈ બોર્ડ દ્વારા હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ 10ની પરીક્ષા રદ કરી દેવાય છે અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતી હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શા માટે આ માટેનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, આ પ્રકારનો સવાલ પણ ઉઠવા પામ્યો છે। હાલની કોરોનાની પરિસ્થિતિમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો લાખો વિદ્યાર્થીઓ તેમજ પરીક્ષા લેનાર શિક્ષકો અને સ્ટાફને પણ કોરોના સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા હોવાના કારણે પ્રદેશ કોંગ્રેસ એનએસયુઆઈના મહામંત્રી કેતન કુમાર દ્વારા રજૂઆત કરાઈ છે। પરીક્ષા રદ કરવી અથવા મોકૂફ રાખવા માટેની તાકીદે જાહેરાત કરી દેવામાં નહીં આવે તો 3 દિવસમાં શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। 3 દિવસમાં નિર્ણય નહીં થાય તો શિક્ષણ બોર્ડની કચેરીનો ઘેરાવ કરીશું। કેતન ખુમાણ, ગુજરાત રાજ્યની સ્થિતિ અત્યંત વણસી રહી છે, તેવા સમયે મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષા લેવાય તો સંક્રમણ વધશે, જેથી મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને 3 દિવસમાં આ મુદ્દે કોઈ નિર્ણય નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 10 અને 12 ની પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષા તાત્કાલિકના ધોરણે રદ થવી જોઈએ, કેમ કે લાખો વિદ્યાર્થી જો આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં એક સાથે પરીક્ષા આપે તો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સંક્રમિત થાય એવી સંભાવના હોય, અને જ્યારે સીબીએસઈ બોર્ડે પણ આજે 10મા ધોરણની પરીક્ષા રદ કરી છે તો શિક્ષણ બોર્ડ, ગુજરાત શિક્ષણ બોર્ડ શા માટે પરીક્ષાઓ રદ નથી કરતી? આજે વિદ્યાર્થી આવા કપરા કાળની અંદર એક સાથે મોટી સંખ્યામાં ભેગા થાય તો ગુજરાતની શું પરિસ્થિતિ થઈ શકે એ આપણે સૌ જાણીએ છીએ। ત્યારે એનએસયુઆઈ દ્વારા આજે શિક્ષણ બોર્ડના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે કે 3 દિવસની અંદર આ અંગે જો કોઈ નિર્ણય લઈ અને પરીક્ષા રદ ન કરવામાં આવી તો ગાંધીનગર શિક્ષણ બોર્ડ કચેરીનો એનએસયુઆઈ દ્વારા ઘેરાવ કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતની અંદર ચક્કાજામના કાર્યક્રમ પણ કરવામાં આવશે।